શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંધ નવમો અધ્યાય. બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જેમ સ્વપ્ન જોવામાં આવતા પદાર્થો સાથે સ્વપ્ન દ્રષ્ટાનો કોઈ સંબંધ હોતો નથી, તેવી જ રીતે શરીર વગેરેથી અતીત એવા અનુભવ સ્વરૂપ આત્માનો માયા વિના દૃશ્ય પદાર્થો સાથે કોઈ સંબંધ હોઈ શકતો નથી. વિવિધ રૂપા માયાને કારણે આત્મા વિવિધ રૂપવાળો પ્રતીત થાય છે અને જ્યારે જીવ તેના ગુણોમાં રમાણ થાય છે ત્યારે આ હું છું, આ મારું છે એ પ્રમાણે માનવા લાગે છે. પરંતુ જ્યારે આ આત્મા ગુણોને ક્ષુબ્ધ કરનારો કાળ અને મોહ ઉત્પન્ન કરનારી માયા આ બંનેથી પર થઈને પોતાના અનંત સ્વરૂપમાં નિર્મોહી તેની રમણ કરવા લાગે છે, આત્મારામ થઈ જાય છે, ત્યારે એ હું મારુંનો ભાવ છોડીને પૂર્ણ ઉદાસીન ગુણાતીત થઈ જાય છે. બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો ઉપદેશ કર્યો. એ જ વાત હું તમને કહી સંભળાવું છું. ત્રણેય લોકોના પરમગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિ સ્થાન કમળ પર બેસીને સર્જનની ઈચ્છાથી વિચારવા લાગ્યા. પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિનું નિર્માણ થઈ શકે એમ હતું અને જે સર્જન વ્યાપાર માટે ઇષ્ટ છે તે દ્રષ્ટિ તેમને પ્રાપ્ત ન થઈ. એક દિવસે તેઓ એવું જ ચિંતન કરી રહ્યા હતા કે પ્રલયના સમુદ્રમાં તેમણે વ્યંજનનો માનો 16મો અને 21મો એ વર્ણો ત અને પ તપ તપ એમ બે વાર સાંભળ્યા. હે પરીક્ષિત, મહાત્માઓ આ તપને જ ત્યાગીઓનું પરમ ધન માને છે. આ સાંભળીને બ્રહ્માજીએ તે વર્ણો બોલનારને જોવાની ઈચ્છાથી ચારે તરફ જોયું પણ ત્યાં બીજું કોઈ દેખાયું નહીં. તેઓ પોતાના કમળ પર બેસી ગયા અને મને તપ કરવાની પ્રત્યક્ષ આજ્ઞા મળી છે એમ નિશ્ચયપૂર્વક માનીને અને તેમ કરવામાં જ પોતાનું હિત છે એમ સમજીને તેમણે પોતાના મન તપમાં પરોવ્યું. બ્રહ્માજી તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી છે. તેમનું જ્ઞાન અમોઘ છે. તેમણે તે સમયે 1000 દિવ્ય વર્ષો સુધી એકાગ્ર ચિત્તે પોતાના પ્રાણ, મન, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને વશ કરીને એવું તપ કર્યું કે જેથી તેઓ સમસ્ત લોકોને પ્રકાશિત કરવાને સમર્થ થઈ શક્યા. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને તે લોક બતાવ્યો કે જે સર્વશ્રેષ્ઠ છે અને જેનાથી પર અને કોઈ લોક નથી. તે લોકમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ, મોહ અને ભય નથી. જેમને ક્યારે એકવાર પણ તેના દર્શનનું સૌભાગ્ય મળ્યું છે તે દેવતાઓ તેની વારંવાર સ્તુતિ કરતા રહે છે. તેમાં રજોગુણ, તમોગુણ અને એમનાથી મિશ્રિત સત્વગુણ પણ નથી. એમાં કાળનો અને માયાનો પ્રભાવ નથી. તો પછી માયાજન્ય પદાર્થોનો પ્રભાવ તો કઈ રીતે હોઈ શકે? તેમાં ભગવાનના તે પાર્ષદો વસે છે કે જેમનું પૂજન દેવતાઓ અને દૈત્યો બંને કરે છે. ભગવાનના તે પાર્ષદો ભગવાનના જ વર્ણના છે. તેમનું શામળું શરીર છે, કમર જેવા કોમળ નેત્રો છે અને પિતાંબરથી શોભે છે. તેઓ અત્યંત કાંતિમાન અને કોમળ છે. બધાને ચાર ચાર ભુજાઓ છે. તેઓ સ્વયં તો અત્યંત તેજસ્વી જ છે, વધુમાં મણિજડિત સુવર્ણના તેજોમય આભૂષણો પણ ધારણ કરતા રહે છે. તેમની છબી પ્રવાલ, વૈદુર્યમણી અને ઉજ્જવળ કમળતંતુ જેવી છે. તેમના કાનોમાં કુંડળ, માથા પર મુગટ અને ગળાઓમાં માળા શોભે છે. જે રીતે આકાશ વીજળી સહિત વાદળોથી શોભે છે તેવી જ રીતે તે લોક મનોહર કામિનીઓના કાંતિથી યુક્ત મહાત્માઓના દિવ્ય તેજોમય વિમાનો થકી ઠેર ઠેર સુશોભિત થતું રહે છે. તે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમળોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે. ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે તેમના સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈને સ્વયં બ્રહ્મરૂપ પણ તે લક્ષ્મીજીનું ગુણગાન કરવા લાગે છે. બ્રહ્માજીએ જોયું કે તે દિવ્યલોકમાં સમસ્ત ભક્તોના રક્ષક લક્ષ્મીપતિ, યજ્ઞપતિ અને વિશ્વપતિ ભગવાન વિરાજેલા છે. સુનંદ, નંદ, પ્રબલ, અરહણ વગેરે મુખ્ય મુખ્ય પાર્ષદો તે પ્રભુની સેવા કરી રહ્યા છે. તેમનું મુખકમળ પ્રસાદયુક્ત મધુર સ્મિતવાળું છે. આંખોમાં લાલ લાલ રેખાઓ છે. ઘણી મોહક અને મધુર દ્રષ્ટિ છે. એવું જણાય છે કે હમણાં જ પોતાના પ્રેમી ભક્તને સર્વસ્વ દાન કરી દેશે. મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ખભા પર પીતાંબર ઝગમગી રહ્યા છે. વક્ષસ્થળ પર અનેક સોનેરી રેખારૂપે શ્રી લક્ષ્મીજી વિરાજમાન છે અને સુંદર ચાર ભુજાઓ છે. તેઓ એક સર્વોત્તમ અને બહુમૂલ્ય આસન પર વિરાજેલા છે. પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, મન, દશેન્દ્રિયો, શબ્દ આદિ 5 તન્માત્રાઓ અને પંચભૂતો આ 25 શક્તિઓ મૂર્તિમંત થઈને તેમની ચારે બાજુએ ઊભી છે. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 નિત્યસિદ્ધિ સ્વરૂપભૂત શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત રહે છે. એ સિવાય અન્યત્ર ક્યાંય પણ આ શક્તિઓ નિત્યપણે નિવાસ કરી શકતી નથી. તે સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્યાનંદી સ્વરૂપમાં જ નિત્ય નિરંતર નિમગ્ન રહે છે. આવો પોતાના ધામમાં રમાણ ભગવાનની બ્રહ્માજીએ ઝાંખી કરી. તેમનું દર્શન કરતાં જ બ્રહ્માજીનું અંતઃકરણ આનંદના અતિરેકથી છલોછલ ભરાઈ ગયું. શરીર પુલકિત થઈ ગયું.
આંખોમાં પ્રેમાશુ છલકાઈ આવ્યા. બ્રહ્માજીએ ભગવાનના તે ચરણ કમળોમાં કે જેમણે પરમહંસોના નિવૃત્તિ માર્ગે પ્રાપ્ત કરી શકાય છે, શિર નમાવીને પ્રણાયામ કર્યા. બ્રહ્માજીના પ્રિય ભગવાન પોતાના પ્રિય બ્રહ્માને પ્રેમ અને દર્શનના આનંદમાં નિમગ્ન થયેલા, શરણે આવેલા અને પ્રજાના સર્જન સારું આદેશ આપવા પાત્ર જોઈને ઘણા પ્રસન્ન થયા. તેમણે બ્રહ્માજી સાથે હાથ મેળવ્યા અને મંત સ્મિતપૂર્વક અલંકૃત વાણીમાં કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે બ્રહ્માજી, તમારા હૃદયમાં તો સમસ્ત વેદોનું જ્ઞાન વિદ્યમાન છે. તમે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી દીર્ઘકાળ સુધી તપ કરીને મને સમ્યકપણે સંતુષ્ટ કરી દીધો છે. મનમાં કપટ રાખીને યોગ સાધના કરનારાઓ મને ક્યારે પ્રસન્ન કરી શકતા નથી. તમારું કલ્યાણ થાવ. તમારી જે અભિલાષા હોય તે વરદાન મારી પાસેથી માગી લો, કારણ કે હું ઈચ્છિત વસ્તુ આપવાને સમર્થ છું. હે બ્રહ્માજી, જીવનું કલ્યાણ કરનારા સમસ્ત સાધનોનો અંતિમ ફળ મારા દર્શનમાં જ છે. તમે મને જોયા વિના જ મારી વાણી સાંભળીને જ આટલું ઘોર તપ કર્યું છે. એથી મારી ઈચ્છાથી તમને મારા લોકનું દર્શન થયું છે. તમે તે સમયે સૃષ્ટિ રચનાનું કાર્ય કરવા બાબતે કિંગ કર્તવ્ય મૂઢ બની રહ્યા હતા, ત્યારે મેં તમને તપ કરવાની આજ્ઞા આપી હતી. કારણ કે હે નિષ્પાપ, તપ મારું હૃદય છે અને સ્વયં હું તપનો આત્મા છું. હું તપથી જ આ સંસારનું સર્જન કરું છું, તપથી તેનું ધારણ પોષણ કરું છું અને પછી તપથી તેને પોતાનામાં લીન કરી દઉં છું. તપ મારી એક દુર્લભ શક્તિ છે. બ્રહ્માજીએ કહ્યું, હે ભગવાન, આપ સમસ્ત પ્રાણીઓના અંતઃકરણમાં સાક્ષીરૂપે બિરાજમાન રહ્યો છો. આપે અંકુંઠિત જ્ઞાન થકી હું શું કરવા ઈચ્છું છું તે આપે જાણી લીધું. હે નાથ, આપ કૃપા કરીને મુજ યાચકની એ માગણી પૂર્ણ કરો કે હું રૂપરહિત એવા તમારા સગુણ અને નિર્ગુણ એ બંને રૂપોને જાણી શકું. આપ માયાપતિ છો, આપનો સંકલ્પ ક્યારે વ્યર્થ થતો નથી. જેમ કરોડીઓ પોતાના મોંમાંથી ઝાડ કાઢીને તેમાં ક્રીડા કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે, તેવી જ રીતે આપ પોતાની માયાનો આશ્રય લઈને વિવિધ શક્તિ સંપન્ન એવા આ જગતની ઉત્પત્તિ, તેનું પાલન અને તેનો સંહાર કરવા માટે સ્વયં પોતાને જ અનેક રૂપોમાં સર્જો છો અને ક્રીડા કરો છો. આમ આપ કઈ રીતે કૃત્ય કરો છો તે મર્મ હું જાણી શકું એવું જ્ઞાન મને આપો. આપ મારા પર એવી કૃપા કરો કે હું સજાગ રહીને આપની આજ્ઞાનું પાલન કરી શકું અને સૃષ્ટિ રચના કરતી વખતે પણ કર્તાપણાના અભિમાનથી બંધાઈ ન જાઉં. હે ભગવાન, આપે મારો મિત્ર તરીકે સ્વીકાર કર્યો છે તે આપની કેટલી કૃપા છે. આપે મને પ્રજાની સૃષ્ટિ કરવા માટે અને જે તે લોકોના ગુણકર્મ અનુસાર વિભાગ કરવા માટે નિયુક્ત કર્યો છે, તો હું ખૂબ જ સાવધાનીપૂર્વક તે કાર્ય કરીશ. મારી એટલી જ માગણી છે કે સૃષ્ટિ કરતી વખતે હું અજન્મા છું અને સર્વોપરી છું એવો ગર્વ ન કરી બેસું. શ્રી ભગવાને કહ્યું, મારું જે પરમ ગોપનીય વિજ્ઞાન સહિતનું જ્ઞાન છે તેનું તથા રહસ્ય સહિત તેના અંગોનું મારા દ્વારા વર્ણન કરવામાં આવે છે તેને તમે ગ્રહણ કરો. હું જેટલો છું, જે ભાવોથી યુક્ત છું, જે રૂપ ગુણ અને લીલાઓથી સમન્વિત છું, તે બધાના તત્વનું વિજ્ઞાન તમને મારી કૃપાથી જેમનું તેમ પ્રાપ્ત થઈ જાઓ. સૃષ્ટિના પૂર્વે પણ હું જ હતો, મારાથી ભિન્ન કશું પણ ન હતું અને સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દ્રશ્ય થનારા પદાર્થો છે તે હું જ છું. જે સત, અસત અને તેનાથી પર પુરુષોત્તમ છે તે બધું હું જ છું તથા સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું અને આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ રહે છે તે બધું પણ હું જ છું. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર જ છે, તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીત થાય છે તે વાસ્તવમાં કશું નથી. તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમે અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા જ છે એ સમજવું જોઈએ. જેમ પ્રાણીઓનો નાના મોટા શરીરોમાં આકાશ આદિ પાંચ મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ નથી પણ, એ જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ પણ છું અને વાસ્તવમાં હું પ્રવિષ્ટ નથી પણ. પરમાત્માના તત્વોને જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય વિધિરૂપે અર્થાત પરમાત્મા આવા છે એવા ભાવથી તથા નિષેધરૂપે અર્થાત પરમાત્મા આવા પણ નથી એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે જે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. તમે ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા સિદ્ધાંતમાં સારી રીતે સ્થિર થઈ જાઓ, એનાથી તમે કલ્પકલ્પાંતરોમાં પણ ક્યારેય અને ક્યાંય પણ મોહિત થશો નહીં. શ્રી સુખદેવજી કહે છે, લોકપિતામાં બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપીને અજન્મા ભગવાને તેમના જોત જોતામાં જ પોતાના તે રૂપને અદૃશ્ય કરી લીધું. સર્વભૂત સ્વરૂપ બ્રહ્માજીએ જ્યારે જોયું કે ભગવાને પોતાના દૃષ્ટિગોચર સ્વરૂપને મારા નેત્રો આગળથી દૂર કર્યું છે, ત્યારે તેમણે અંજલિ બાંધીને તેમણે પ્રણામ કર્યા અને પહેલા કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તે જ રૂપમાં આ વિશ્વની રચના કરી. એકવાર ધર્મપતિ પ્રજાપતિ બ્રહ્માજીએ સમસ્ત પ્રજાનું કલ્યાણ થાય એવા પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા વિધિપૂર્વક યમ નિયમો ધારણ કર્યા. તે સમયે તેમના પુત્રોમાં સર્વાધિક પ્રિય પરમ ભક્ત નારદજીએ માયાપતિ ભગવાનની માયાનો તત્વ જાણવાની ઈચ્છાથી ઘણા સંયમ, વિનય અને સૌમ્યતાથી અનુગત થઈને તેમની સેવા કરી અને તેમણે સેવાથી બ્રહ્માજીને અત્યંત સંતુષ્ટ કર્યા. હે પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદે જોયું કે મારા લોકપિતામાં પિતાજી મારા પર પ્રસન્ન છે, ત્યારે તેમણે આ જ પ્રશ્ન કર્યો છે કે જે તમે મને કરી રહ્યા છો.
તેમના પ્રશ્નથી બ્રહ્માજી વિશેષ પ્રસન્ન થયા. પછી તેમણે આ 10 લક્ષણોવાળું ભાગવત પુરાણ પોતાના પુત્ર નારદને કહી સંભળાવ્યું કે જેનો સ્વયં ભગવાને તેમને ઉપદેશ કર્યો હતો. હે પરીક્ષિત, જે સમયે મારા પરમ તેજસ્વી પિતા વ્યાસજી સરસ્વતી તટે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હતા, તે સમયે દેવર્ષિ નારદજીએ તે જ ભાગવત તેમને કહીને સંભળાવ્યું હતું. તમને મને એવો જ પ્રશ્ન કર્યો છે કે વિરાટ પુરુષો વડે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તથા અન્ય પણ જે ઘણા બધા પ્રશ્નો છે તે બધાનો ઉત્તર હું તે જ ભાગવત પુરાણના રૂપમાં આપું છું.